फरे अने वादल फरे पश्चिम उगे सूर सूरा बोल्या ना भरे बल पश्चिम उगे सूर सुरवीर ने तू जोईले प्राणी कायर थईने सुरवीर ने तू जोईले प्राणी कायर थईने वागीशमा कायर पणानी वातो करीने बीजा ने बिवरावीशमा कायर पणानी करी में आ शब्दों पुरुषोत्तम दास ना से अमुक अमुक व्यक्ति हुए આમાં સતારનું પણ નામાસણ આપેલ છે પણ લગભગ આ ખરેખર પુરુષોત્તમ દાસના આ શબ્દો છે જેને સુરવીર અને કાયર વિશે વાત કરી છે આ વાણીમાં તો સુરવીર કોને કહેવાય અને કાયર કોને કહેવાય જે યુદ્ધમાં અગર તો મારામારીમાં જે પીસેટ નથી કરતા ને એને શૂરવીર કહેવાય અને આવા યુદ્ધમાંથી જે ભાગી જાય પાસીપાની કરે એને કાયર કહેવાય આવી વાતથી આવી સમજણથી દરેક સમજેલા જ છે તો આવા સંતો આ વ્યવહારિક દિશાની વાતો નથી કરતા આનો અર્થ ગૂઢ હોય છે પુરુષોત્તમ એનો જે જીવભાવ છે ને એને કહે છે કે હે પ્રાણી પ્રાણી એટલે જીવ તો એ જીવ સુરવીરને તું જોઈ લે તો સુરવીર તો એને જ કહેવાય દરેક પ્રકારના વિષય ભોગને ત્યાગી દરેક પ્રકારનું ભૌતિક સુખને ત્યાગી એને એક તરણા સમાન માની લે અને ત્યાગી દે ઈ હાસી શૂરવીરતા છે તો જે સદગુરુના શરણે જઈ સ્વસ્વરૂપનું જ્ઞાન પામ્યા હોય બોધ લીધો હોય પણ જો આવી શૂરવીરતા ન હોય તો એને મહાપુરુષો કાયર માને છે કારણ કે આપણા સદગુરુએ સત્ય શું છે અને અસત્ય શું છે એનું જ્ઞાન આપ્યું હોય છતાંય આપણા જીવનમાંથી અસત છૂટતું નથી અને સતનો સ્વીકાર થતો નથી તો એ આપણી કાયરતા છે
ગમે તેવી જ્ઞાનની વાતો કરતા હોય પણ પોતે એક નહીં નામાની તમાકુ, અગર તો નહીં નામાની બીડી, અગર તો નહીં નામાનો માવો છોડી શકતા નથી તો આ દેહનો અજાસ કેમ છૂટે? દેહનો અજાસ છોડે એને સુરવી કહેવાય. અને જો દેહનો અજાસ ન છૂટે ને તો એનાથી મોટો બીજો કોઈ કાયર નથી, એનાથી મોટી બીજી કોઈ કાયરતા નથી. અને જેના જીવનમાં આવી કાયરતા હોય ને એની વાત, એના વિચારો એ પણ કાયર જ હોય છે. આવા વ્યક્તિ આવા ઘણા ધ્રુત ગુરવા હોય છે. કાયર તો કાયરતા એના જીવનમાં હોય જ છે અને એના શિષ્યને પણ જેટલો શિષ્ય સમુદાય છે એને પણ એ સત્ય નથી સમજાવી શકતા અને કાયરતાની વાતો કરે. તમારું કામ નહીં, તમારે વાર છે, આ કાંઈ હેલું નથી. આમ કરી કરી અને શિષ્યોને પણ બીક બતાવતા હોય છે. પણ પુરુષોત્તમ દાસ કહે છે કે હે જીવડા, હે માર્ગ સિંધનારા, તું આવી કાયરતાની વાતો કરે અને બીજાને બીવરાવતો નહીં. કાયરપણાની વાતો કરીને બીજાને બેવરાવીશમાં. હે મારા જીવડા, હે માર્ગ સિંધનારા ગુરુજી, જો કોઈ સત્યના માર્ગે જાણવા માટે તારે શરણે આવે તો એને હાસા માર્ગની જાણ હોય તો બતાવો, પણ અવળો માર્ગ પોતાના સ્વાર્થ માટે ન બતાવવો. તો અત્યારના વર્તમાન સમયમાં દરેક સમજદાર વ્યક્તિ જાણે જ છે કે પાખંડાઈ વધી ગઈ છે. આ પાખંડાઈ માત્ર કમાણીનો રસ્તો બની ગઈ છે. એનું કારણ એ છે કે બીજાની વાહ વાહ, બીજાનું હારું જોઈ અને એનું દીરડું દુભાતું હોય છે, દુઃખી હોય છે
અને ભૌતિક સુખ માણવા માટે એનો પ્રયાસ હોય છે, માટે આવું બને છે. આવા દરેક સંતો દરેક ગુરુઓ નથી હોતા, પણ જે ખોટા સંતો અગર તો ખોટા ગુરુઓ આવા હોય છે. અમારા સદગુરુ શ્રી નામદાસ બાપુએ એક ઝીનામી ગઝલ ની અંદર કીધું છે કે પૂર્ણ સમજ્યા વિના પોતે બીજાને બોધ કરશો માં, સત્ય સમજાવજો અન્યને અવરોધ કરશો માં, વિષય સુખ સ્વાર્થમાં વળગી કોઈ પર ક્રોધ કરશો માં, સર્જે વિના નિજ સુખનો એવી કોઈ શોધ કરશો માં. તો દરેક મહાપુરુષોને આ સંદેશો છે કે આપણે પોતે પૂરેપૂરું જો ન સમજતા હોઈએ તો બોધ દેવા માટેના અધિકારી નથી. કારણ આમાં પોતાનો પણ વિનાશ છે અને શિષ્યનો પણ વિનાશ છે, અવિનાશીની પ્રાપ્તિ નથી. માટે છોડને ઉખેડીશ માં સત્ય તત્વની આવા અવિનાશીપણાની જો સુગંધ એટલે કે જાણકારી ન હોય તો આવા ફૂલને એટલે કે આવા કોઈના સત્સંગને ટાળીશમાં. ટાળીશમાં એટલે એનું ખંડન કરીશમાં. કારણ તૂને આવી સુગંધની આવા સત્સંગની જો જાણ ન હોય ને તો આવા સંતો આવા જિજ્ઞાસુને પ્રોત્સાહન ન આપો તો આલશે. પણ સત્સંગની આવી વાતો આવા માર્ગનું ખંડન એટલે કે ઉગતા જે જિજ્ઞાસુ છે એને ઉખેડીશ માં, એટલે એની લાગણી દુભાવતો નહીં. સમજ્યા વિનાની વાત કરીને મૂર્ખમાં નામ નો દાવીશમાં, સમજ્યા વિનાની વાત કરીને એ મૂર્ખમાં નામ નો દાવીશમાં. સુરવીરને જોઈ લે પ્રાણી
ને બાગેશમાં કાયરપણાની વાતો કરીને બીજાને બેવરાવેશમાં કાયરપણાની વાતો કરીને બીજાને બેવરાવેશમાં આ જગતમાં दान अनेक प्रकार ना थाय से एवं तो दरेक जाने से धन नु दान थाय से अन्न नु दान थाय से माथा ना पण गणमुख में दान दीधेला से बलिदान आपाय से पण मोटा मां मोटो जो दान होय ने तो अभय दान से ये स्वरूप नु दान से આવું દાન કદાચ ન આપી શકાય તો કાંઈ નહીં પણ દયા રાખવી દયા એને જ કહેવાય કે આંગળી સીંધવી કારણ આંગળી સીંધવાનું પણ પુણ્ય મળે છે સારી જગ્યાએ આંગળી સીંધવાથી સારું મળે અને નબળી જગ્યાએ આંગળી સીંધવાથી નબળું મળે તો આવી બાબતમાં દયા રાખવી અને બોલીને કોઈથી બગાડીશ માં એટલે કે જે વાત સત્યની પ્રાપ્તિ નથી કરાવતી એવી વાત કરવી એ સામેના વ્યક્તિનું જીવન બગડે છે એનું જીવન બગાડ્યું કહેવાય તો હાસી સમજણ વિના સ્વરૂપની સમજણ વિના બીજી દરેક વાતો છે ને એવી વાતો ક્યારેય ન કરવી કારણ એવી વાતો કરવાથી મૂર્ખાની પંક્તિમાં નામ લખાઈ જાય છે જે વાતોથી સ્વસ્વરૂપનું જ્ઞાન નથી થતું જે વાતોથી પરમપ્રદની પ્રાપ્તિ નથી જે વાતોથી અખંડ આનંદ મળતો નથી આવી વાતો વિનાની બીજી કોઈ વાત છે ને બીજી વાત કરવાથી મૂર્ખાઈમાં નામ લખાય છે જ્યારે તું ભજનમાં જા કે સત્સંગમાં જા ત્યારે ઘરની વાતો નહીં ઉખેડતો તો એનો અર્થ એવો છે કે જો તે તારા સ્વરૂપનું જ્ઞાન મેળવવું હોય અને આત્મસ્થિતિ જો પ્રાપ્ત કરી હોય તો તારા જીવભાવની વાતો ન કરતો અને જો ન સમજાય તો હું બધું જાણું છું આવો દંભ રાખતો નહીં એટલે તાલને ટેકે તું માથું નહીં ધૂણાવતો
ચશ્મા કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે આ અવસર જેણે ગુમાવિષમાં કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે અવસર જેણે ગુમાવિષમાં સુરવીર ને તું જોઈ લે પ્રાણી કાયર થઈને બાગેશમાં કાયર પણાની વાતો કરીને બીજાને વિવરાવીશમાં કાયર પણાની વાતો કરીને બીજાને વિવરાવીશમાં માનવનો ધર્મ પ્રાપ્ત થયો છે તે પરમાત્માની કૃપાથી મળ્યો છે. એને ઊંઘમાં એટલે અજ્ઞાન દિશામાં રહીને આ નાવને ડૂબાડી દેતો નહીં. તો દરેક સંતોની મહેનત આ ભવસાગરમાંથી તારવાની જ હોય છે. તો કોઈ એવા માલમી પુરુષને શરણે જઈ આવેલ અવસરને સુધારી લેજે. સદગુરુના પ્રતાપથી પુરુષોત્તમ દાસ કહે છે કે આ અવસર ફોગટ ન જાય એવું જાણપણું મેળવજે. સદગુરુ ભગવાનની જય.